વ્યક્તિ પોતાની ઈચ્છા પૂર્ણ કરવા જીવનભર પ્રયત્નશીલ રહે છે. જ્યારે તેને સાચું માર્ગદર્શન અને સફળતાનું સૂત્ર મળી જાય છે, ત્યારે તે પોતાના લક્ષ્યની પ્રાપ્તિ શીઘ્ર કરી લે છે. જી હા દર્શક મિત્રો, કહેવાય છે કે મંત્ર, તંત્ર અને યંત્ર દ્વારા મનોકામના પૂર્ણ કરવાની એક યુક્તિ હોય છે. તો શું છે આ જ્યોતિષ અનુસાર યુક્તિ, તે અંગે આજે આપણે વાત કરીશું. યંત્ર, મંત્ર, તંત્ર એકબીજાની સાથે જોડાયેલ છે. જો મંત્રને દેવતાની આત્મા કહેવાય છે, તો યંત્રને તેનું શરીર કહેવામાં આવે છે. તો દર્શક મિત્રો, આપણે વાત કરીશું આવા જ કેટલાક ખાસ યંત્રો વિશે, જેને લઈને જ્યોતિષીનું માનવું છે કે આની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ કરવામાં સફળતા પ્રાપ્ત થાય છે. સૌ પ્રથમ વાત કરીએ બગલામુખી યંત્ર અંગે. આ યંત્રને શુભ મુહૂર્તમાં સામે રાખી બગલામુખ મંત્રનો જાપ કરવામાં આવે છે. મંત્ર જાપ કરતા સમયે પીળા રંગના કપડાં પહેરવા અને જાપ માટે હળદરની ગાંઠની માળાનો ઉપયોગ કરવો જોઈએ તેમ કહેવાય છે. આ યંત્રને સામે રાખીને મા બગલામુખીના મંત્રનો 36,000 જાપ કરવાથી શત્રુઓનું કરેલું તંત્ર મંત્ર વગેરે નષ્ટ થઈ જાય છે અને વ્યક્તિની ઈચ્છા પૂર્ણ થાય છે તેમ માનવામાં આવે છે. દર્શક મિત્રો, હવે વાત કરીશું દુર્ગાભિસા યંત્ર અંગે. તો દુર્ગાભિસા યંત્રને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. દુર્ગાભિસા યંત્રને સામે રાખીને શુભ મુહૂર્તમાં હનુમાન ચાલીસાના 108 પાઠ કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે તેમ માનવામાં આવે છે. કહેવાય છે કે આ યંત્રની દરરોજ પૂજા કરી માથાની નીચે મૂકવાથી ખરાબ સપનાઓથી છુટકારો મળે છે. દર્શક મિત્રો, આગળ વાત કરીશું ચંદ્ર યંત્ર અંગે. તો જે વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર અશુભ હોય, તો તેને ચંદ્ર યંત્રની પૂજા કરવી જોઈએ તેમ કહેવાય છે. માનવામાં આવે છે કે ચંદ્ર યંત્રની ચલ તેમજ અચલ પ્રતિષ્ઠા કરી પૂજા કરવાથી શીઘ્ર જ અનુકૂળ ફળ પ્રાપ્ત થવા લાગે છે. ચંદ્રદેવને શીઘ્ર પ્રસન્ન કરવા માટે ચંદ્ર યંત્રની સાથે જ ભગવાન શંકરની પણ પૂજા કરવામાં આવે છે. કારણ કે ચંદ્ર ભગવાન શિવજીના માથા પર જ વિરાજમાન છે તેમ કહેવાય છે. શુક્લ પક્ષને કોઈ સોમવાર અથવા પૂર્ણિમા પર શુભ મુહૂર્ત જોઈને ચંદ્ર યંત્રની સ્થાપના કરવી જોઈએ તેમ કહેવાય છે. તમને જણાવી દે કે આ યંત્રની પૂજા કરવાથી દરેક પ્રકારના ભય નષ્ટ થઈ જાય છે, શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે, તેમજ ધંધા વ્યવસાય તેમજ નોકરી સહિતમાં સફળતા પ્રાપ્ત થાય છે તેમ માનવામાં આવે છે. હવે વાત કરીશું મહાકાળી યંત્ર અંગે. તો યંત્રશાસ્ત્રના અંતર્ગત ઘણા અદ્ભુત તેમજ શક્તિશાળી યંત્રનું વિધાન છે એવું જ એક મહાશક્તિશાળી યંત્ર છે મહાકાળી યંત્ર. કહેવાય છે મહાકાળી યંત્રની પૂજા કરવાથી મનોકામનાની પૂર્તિ થાય છે. માનવામાં આવે છે કે વિવાદ, કોઈ પણ પ્રકારનું યુદ્ધ, શાસ્ત્રાર્થમાં વિજય માટે મહાકાળી યંત્રની ઉપાસના કરવાથી જલ્દી જ ફળ પ્રાપ્ત થાય છે. હવે વાત કરીએ ધંધા વૃદ્ધિ યંત્ર વિશે. તો આ યંત્રથી વ્યવસાયમાં સફળતા મળે છે તેમ માનવામાં આવે છે. કહેવાય છે કે આ યંત્ર દુકાનમાં થતી ચોરી, અગ્નિના ભયને પણ સમાપ્ત કરે છે. જી હા, એવું માનવામાં આવે છે કે વ્યાપાર વૃદ્ધિ યંત્રની પ્રતિષ્ઠા તેમજ પૂજા કર્યા બાદ તેને દુકાન અથવા ઓફિસમાં ક્યાંય પણ ધંધો કરાય છે તે જગ્યા પર પૂજા કરવામાં આવે છે, તો તેનાથી ધંધામાં વૃદ્ધિ મળે છે. હવે વાત કરીએ દર્શક મિત્રો સૂર્ય યંત્ર અંગે. તો જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય અશુભ હોય,
તો તેને દરેક કામમાં અસફળતા જ મળે છે, તે વ્યક્તિને સન્માન મળતું નથી, જેથી તે નિરાશ થઈ જાય છે તેમ કહેવાય છે। તો યંત્રશાસ્ત્ર અનુસાર આવી સ્થિતિમાં જો સૂર્ય યંત્રને વિધિ વિધાનપૂર્વક પૂજા કરવામાં આવે તો તેને સારું ફળ પ્રાપ્ત થાય છે। આ યંત્રની સ્થાપના રવિવાર અથવા કોઈ પણ શુભ મુહૂર્તમાં કરવી જોઈએ તેમ કહેવાય છે। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।